नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय विज्ञान ने टेक्नोलॉजी अंदर चैप्टर 1 खोराक क्या थी मरे छे, जे आपने पाठ चलायो एनो स्वाध्याय कार्य देखीशू। तो मित्रों, स्वाध्याय में पहलो प्रश्न छे कि तमने एवं लागे छे कि दरेक सजीव ने समान खोराकनी जरूरियात होय छे। तो मित्रों, आपने पाठ में जोयू के दरेक सजीव हशे ए दरेक सजीव ने समान खोराकनी जरूरियात होती नथी, एटले के दरेक सजीव ने जे खोराकनी जरूरियात होय छे ए केवी हशे, तो के अलग अलग हशे। जेम के तृणाहारी प्राणीओ खोराक तरीके मात्र वनस्पति के वनस्पतिजन्य पैदाशों उपयोग करे छे, जयरे मांसाहारी प्राणियों हे ए खोराक तरीके प्राणियों के प्राणीजन्य पैदाशों उपयोग करे छे, जयरे मिश्राहारी प्राणियों हे जे खोराक तरीके वनस्पति तेमज प्राणीज पैदाशों उपयोग करे छे। तो आपणे कही शकीए कि दरेक सजीव ने समान खोराकनी जरूरियात होती नथी। त्यारबाद बीजो प्रश्न, खोराक तरीके उपयोग में आती 5 वनस्पति अने तेना भागों नाम आपो। मित्रों, तमारे अहींया एक कोष्टक बनावानुं थशे, जेमां 2 भाग पड़वाना हशे, जेमां एक बाजु वनस्पतिना नाम, एनी सामे उपयोग में लेवातो भाग, एम 2 भाग पड़वाना थशे। त्यारबाद आपणे वनस्पतिनुं नाम लखीशुं, जेम के बटाका, तो बटाकामां वनस्पतिनो कयो भाग उपयोग थाय छे, तो के प्रकांड। त्यारबाद बीजुं एक उदाहरण, कोथमीर, कोथमीरमां वनस्पतिनो कयो भाग उपयोग थशे, तो के पर्ण। त्यारबाद तीजुं उदाहरण, मूरो, मूरो ए वनस्पतिनो कयो भाग कहेवाशे, तो के मूळ। त्यारबाद आपणे मूळ तथा पर्णो पण लखी शकीए, कारण के आपणे मूळाना जे नीचेलो भाग हशे ए आपणे ए पण खाईए छीए, साथे साथे एनी ઉપર જે પર્ણો હશે એ પર્ણોની ભાજી બનાવીને પણ આપણે ખાઈએ છીએ। ત્યારબાદ ચોથું ઉદાહરણ, ઘઉં, તો ઘઉં એ કયો ભાગ કહેવાશે વનસ્પતિનો, તો કે બીજ કહેવાશે। ત્યારબાદ પાંચમું એક ઉદાહરણ, આમલી, તો આમલી એ કયો ભાગ કહેવાશે, તો કે વનસ્પતિનો ફળ કહેવાશે। તો મિત્રો, 5 ઉદાહરણ આ રીતે લખવાના। ત્યારબાદ મિત્રો, ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નમાં કોલમ એમાં આપેલી માહિતીને આપણે કોલમ બી સાથે જોડવાની છે। એમાં સૌથી પહેલાં દૂધ, દહીં, પનીર, ઘી શું કહેવાશે, તો કે એ બધી જ પ્રાણી જ પેદાશો કહેવાશે, ચોથા નંબરનું। તો કે દૂધ, દહીં, પનીર, ઘી એ બધું જ શામાંથી પ્રાપ્ત થશે, તો કે પ્રાણીમાંથી પ્રાપ્ત થશે, એટલે કે ચોથો જવાબ, બધી જ પ્રાણી જ પેદાશો છે। ત્યારબાદ પાલક, ફ્લાવર, ગાજર બધી જ શું કહેવાશે, તો કે શાકભાજી કહેવાશે, એટલે કે ત્રીજો। ત્યારબાદ સિંહ અને વાઘ કયો જવાબ આવશે, તો કે બીજા પ્રાણીઓને ખાય છે, એટલે કે સિંહ અને વાઘ એ માંસાહારી પ્રાણીઓ હોવાના કારણે તે બીજા પ્રાણીઓને ખાય છે। તૃણાહારી પ્રાણીઓ, તો તૃણાહારી પ્રાણીઓમાં સાચો જવાબ કયો, તો કે વનસ્પતિ અને તેની પેદાશોને ખાય છે, એટલે તૃણાહારી એટલે કે જે ખોરાક તરીકે વનસ્પતિજન્ય પેદાશોનો ઉપયોગ કરતા હોય, તો જવાબ કયો આવશે, તો કે બીજા નંબરનો, વનસ્પતિ અને તેની પેદાશો ખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જેમાં ખાલી જગ્યાઓ આપેલી છે, જેના જવાબો તમને કૌંસમાં આપેલા છે, એમાં પહેલી ખાલી જગ્યા, તો કે વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે શું આવશે, તો કે માંસાહારી છે। કયો જવાબ આવશે, તો કે 5મા નંબરનો, માંસાહારી છે। હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે
તૃણાહારી છે, કયો જવાબ આવશે? પહેલા નંબરનો. ત્યારબાદ પોપટ ફક્ત વનસ્પતિની પેદાશ ખાય છે, કયો જવાબ આવશે ત્રીજામાં? બીજો, પોપટ ફક્ત વનસ્પતિની પેદાશ ખાય છે. ચોથો ડી, આપણે જે ખાલી જગ્યા પીએ છીએ, જે ગાય ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણી પેદાશ છે. શું આવશે, શું મળે છે ગાય ભેંસ અને બકરીમાંથી? તો કે દૂધ. તો કે આપણે જે દૂધ પીએ છીએ, જે ગાય ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણી જ પેદાશ છે. ત્યારબાદ ઈ, ખાંડ આપણને ખાલી જગ્યામાંથી મળે છે, શું આવશે? તો કે શેરડી. ખાંડ આપણને શેરડીમાંથી મળે છે. મિત્રો, જે આપણે સ્વાધ્યાય કાર્ય ચલાવ્યો એ તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. સિવાય હું કેટલાક પ્રશ્નો આપીશ, જે તમારે જાતે પ્રયત્ન કરી તમારી નોટબુકમાં લખવાના થશે. જે પ્રશ્નો હશે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે, માટે તૈયાર કરીને તમે તમારી નોટબુકમાં લખશો.